દહેગામ તાલુકાના હરસોલી નર્મદા કેનાલમાંથી ગઈકાલે એક પુરુષની લાશની સાઈ સુકાઈ નથી ત્યાં ફરી આજે દહેગામ તાલુકાના બૈયલ પાસે આવેલી નર્મદા કેનાલમાં લવાડની એક સંતાનની માતાએ પતિના ત્રાસથી ન છૂટકે આપઘાત કર્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે રહેતા હરપાલસિંહ ચંપુસિંહ ચૌહાણની પત્ની અંજનાબેન હરપાલસિંહ ચૌહાણ ઉંમર 25 વર્ષ હતી અને તેમનું પિયર કડજોદરા ગામ થાય છે અને આ મહિલાને એક સંતાન પણ હતું. પરંતુ મળતી માહિતી મુજબ આ મહિલાને પોતાનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને પોતાના સંતાનને મૂકીને આપઘાત કરવાનું કઈ માતાને મન થાય, પરંતુ જીવનથી કંટાળીને આપઘાત કર્યો હોય એવી માહિતી પ્રકાશમાં આવવા પામી છે. અને આ મહિલા ગઈરાત્રિએ ઘરેથી રિસાઈને નીકળી ગઈ હતી અને તેને શોધ કરતાં આજે સવારે રામસિંહ સોલંકીની બહિયલ તરવૈયા ટીમને બોલાવીને નર્મદા કેનાલમાં તપાસ કરાવતા બહિયલ પાસે આવેલી નર્મદા કેનાલ બ્રિજ પાસેથી આ મહિલાની લાશ બહાર કાઢવામાં આવી હતી અને લાશ બહાર કાઢીને પોલીસે દેકામ સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.